બાળકોને એકલા મુકતા પહેલા ચેતજો, પાડીમાં શું મની ઘટના જુઓ અહેવાલ. બાળકોને ઘર બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ એકલા મુકતા પહેલા ચેતવાની જરૂર છે. પાડીમાં આજે ઘરમાં રમતો બાળક ઘરના મુખ્ય દરવાજાનો લોક સાથે ગેલેરીના દરવાજાનો લોક કરી ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના બની છે પાડી શહેરના સાંઈ શાંગરીલા સોસાયટીમાં. સોસાયટીની A1 બિલ્ડિંગમાં ત્રીજે માળે ફ્લેટ નંબર 304માં રહેતા મનોજભાઈનો 4.5 વર્ષનો દીકરો મન એકલો રમતો હતો, જેની માતા ઘર બહાર જતા જ મને રમતા રમતા ઘરના મુખ્ય દરવાજાનું લોક કરી દીધું હતું અને ગેલેરીમાં જઈ ત્યાંના પણ દરવાજાનું લોક કરી દેતા મન ફસાઈ ગયો હતો. મન ફસાઈ જતા રડારોડ કરી મૂકી હતી, જેને લઈ મનના પરિવાર સાથે સોસાયટીમાં રહેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. મનને કઈ રીતે બહાર કાઢવો એ મૂંઝવણ હતી. એવા સમયે સોસાયટીમાં રહેતા ધર્મેશ મોદીએ પાલિકાને જાણ કરી સ્કાય લિફ્ટર મશીન મંગાવ્યું હતું અને સ્કાય લિફ્ટર મશીન લઈ પાલિકા કર્મચારી શૈલેષભાઈ, મનહરભાઈ, બાબુભાઈ, કલ્પેશભાઈ અને દિનેશભાઈ પહોંચ્યા હતા અને મશીન મારફતે ત્રીજા માળની ગેલેરી સુધી પહોંચ્યા હતા. ગેલેરીની ગ્રીલમાં 2 ફૂટની બારી હોવાથી તે ખુલ્લી કિચનમાં પ્રવેશ્યા હતા. જ્યાંથી મુખ્ય દરવાજો ખુલ્યો હતો અને મન જે ગેલેરીમાં ફસાયો હતો, જ્યાં સ્લાઇડિંગ ડોર હતો, જે મારફતે ગેલેરીમાં ફસાયેલા મનને બહાર કાઢવામાં આવ્યો હતો. 1.5 કલાક બાદ ફસાયેલા મન સહી સલામત બહાર આવતા પરિવાર સાથે સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ પૂનમ છે. હું બહાર ગઈ હતી નીચે શાક લેવા માટે, તો મારા બાબાએ દરવાજો બંધ કરી દીધો અને અંદરથી કડી મારીને લોક કરી દીધો. પછી બહાર ગેલેરીમાં બી એ બારી બંધ કરી અને બહાર ગેલેરીમાં પૂરાઈ ગયો. પાછો એ આવી એટલે રડતો હતો, પછી જોયું નીચેથી એટલે બહાર ગેલેરીમાં હતો એ. પછી ધર્મેશભાઈ આવ્યા અને ધર્મેશભાઈએ ક્રેનવાળાને બોલાયા અને મદદ કરી એ લોકોએ. એ બદલ એમનો આભાર માનું છું. નમસ્કાર, મારું નામ ધર્મેશભાઈ મોદી, સાંઈ શાંગરીલા A403માં રહું છું અત્યારે. આજરોજ લગભગ 10:15 સુમારે A1 304માં રહેતા શ્રી મનોજભાઈ પટેલનો છોકરો મન ભૂલથી, એટલે કે ઘરે કોઈ હતું નહીં અને એમણે અંદરનો દરવાજો લોક કરીને ગેલેરીમાં પણ દરવાજો લોક કરી લગભગ 1 કલાક ગભરાઈ ગયો હોવાથી ખૂબ જ રડતો હતો. અમે પૂજામાં બેઠા હતા, પછી અવાજ વધારે આવવા લાગ્યા, બધા ભેગા થવા લાગ્યા, એટલે મને જાણ થઈ એટલે હું નીચે ઉતરેલો. બનાવની જાણ થઈ એટલે મેં તાત્કાલિક પારડી નગરપાલિકાના શ્રી ઇકબાલભાઈ મલિક ને સંપર્ક કર્યો કે તાત્કાલિક કોઈ બંબો ક્યાં ઇલેક્ટ્રિકનો વાહન મોકલ, અહીંયા આવો બનાવ બન્યો છે. માત્ર 10 જ મિનિટમાં ઇકબાલભાઈએ વાહન ઉપલબ્ધ કરાવ્યો અને કર્મચારીગણ જે રસોડાનું બારણું ખુલ્લું હતું ત્યાં ગેલેરીમાં ચઢ્યા અને રસોડામાંથી અંદરનો દરવાજો અને ગેલેરીનો દરવાજો બહાર ખોલી મન જે છોકરો હતો એમનું નામ તેમને સહી સલામત પરિવારને સોંપ્યો છે. ખરેખર પારડી નગરપાલિકાની ખૂબ જ અભિનંદન ને પાત્ર, નોંધપાત્ર આ કામગીરી ગણાય. સમગ્ર સાંઈ શાંગરીલા અને પારડી નગર વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજો એક સંદેશો આપના માધ્યમથી પણ જે નાના છોકરાઓના વાલીઓ છે તેમને આપવા માગું છું, કારણ કે આવા બનાવ મારા ધ્યાનમાં આ 1 મહિનામાં 3રો 4થો બનાવ મારા ધ્યાનમાં છે. તો તમે જ્યારે બહાર જાઓ ત્યારે ક્યાં તો છોકરાને સાથે લઈ જાઓ અથવા તો એવું લોક રાખો કે જેથી તમે આસાનીથી એ લોક ખોલી શકો, કે કોઈ ગંભીર બનાવ ના બને તેની આપણે તકેદારી રાખવી જોઈએ. ફરીવાર પારડી નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર.